કેશોદ તાલુકાના અખોદડના સરપંચ કાંતાબેન ભીખનભાઈ ભેડા તેમજ સદસ્ય સોનલબેન દેવાયતભાઈ નંદાણીયા સસ્પેન્ડ કરાયા. કેશોદ તાલુકાના અખોદડના સરપંચ કાંતાબેન ભીખનભાઈ ભેડા તેમજ સદસ્ય સોનલબેન દેવાયતભાઈ નંદાણીયા સસ્પેન્ડ અવારનવાર રજૂઆત કરવાની હતી, છતાં પણ સરપંચે તેમની વિરુદ્ધની દરખાસ્ત 15 દિવસ બેઠક ન બોલાવતા તાલુકા વિકાસ અધિકારીએ બેઠક બોલાવી. ટીડીઓએ બોલાવેલી બેઠકમાં એક વિરુદ્ધ 7 થી મતદાન થતા સરપંચ ગેરલાયક ઠર્યા. ટીડીઓની અન્ય કાર્યવાહીમાં આજે પણ ગ્રામ પંચાયતના સદસ્યને 3 બાળક હોય તેથી તેમની વિરુદ્ધ કાર્યવાહી સદસ્યને પણ ડિસ્ક્વોલિફાઈડ કરાયા હતા. એક જ ગામના સરપંચ અને સદસ્યને જુદા જુદા કારણો હેઠળ સસ્પેન્ડ કરાતા રાજકીય ઉથલપાથલ થઈ હતી. તારીખ 12/6 રોજ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી. અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં સરપંચ તથા સભ્યને હોદ્દા પરથી કરાયા દૂર. હાલના નિર્ણયથી ગ્રામજનો સહિત તાલુકાભરમાં બન્યો ચર્ચાનો વિષય. એડી ચાવડા, તાલુકા વિકાસ અધિકારી કેશોદ. કેશોદ તાલુકાના અખોદડ ગામે સરપંચ શ્રી કાંતાબેન ભીખનભાઈ ભેડા વિરુદ્ધ તારીખ 12/6/2020 રોજ અવિશ્વાસની દરખાસ્ત મુકાયેલ હતી. ત્યારબાદ 15 દિવસની અંદર કલમ 56 અન્વયે સરપંચશ્રી દ્વારા બેઠક બોલાવવામાં ન આવતા અમો તાલુકા વિકાસ અધિકારી તરીકે હોદ્દાની રૂએ તારીખ 4/7/2020 રોજ બેઠક બોલાવવામાં આવેલી હતી. એ બેઠકની અંદર સરપંચની તરફેણમાં એકમત અને સરપંચની વિરુદ્ધમાં 7 સભ્યોએ મત આપતા સરપંચને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પસાર થતાં તેમને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવેલ છે. તેમજ આ જ ગ્રામ પંચાયતની અંદર સભ્યશ્રી સોનલબેન દેવાજભાઈ નંદાણીયા વિરુદ્ધ 3 બાળકોની ફરિયાદ અમને ફરિયાદ લેખિત મળતા કાર્યવાહી કરવા માટે અમે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાને જાણ કરેલી હતી. ત્યાંથી ખરાઈ થયાને આવ્યા બાદ તલાટી મંત્રી શ્રી અખોદડ દ્વારા બીજા 2 બાળકોની ખરાઈ થઈને આવ્યા બાદ તેમને રૂબરૂ સુનાવણીમાં પણ બોલાવેલા હતા અને રૂબરૂ સુનાવણીમાં સભ્યશ્રીએ પણ સ્વીકાર કરેલો હતો કે તેમને 3 બાળકો છે, જેથી કલમ 30 અન્વયે હોદ્દાની રૂએ અમોએ તેમને સભ્યપદ ઉપરથી દૂર કરેલા છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.